વાળાનું ઘર અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. સાંજે સમીરને કીધું, અહીં તો કોઈ વાત કરવા પણ તૈયાર નથી, કોઈની પાસે સમય જ નથી. બપોરે બહાર જતી વખતે નીચેવાળા ઘર પાસે ઊભી રહી કે વાતચીત કરું અને ઓળખાણ થાય, પણ તે તો કંઈ બોલ્યા જ નહીં ને મારી સામે જોઈ જ રહ્યા. આમ કેમ હશે જો મીરા, આમ પણ આ શહેરમાં કોઈ પાસે એવો સમય નથી. થોડાક દિવસોમાં તું પણ સેટ થઈ જઈશ, પછી આપણે તારા માટે પણ નોકરી શોધી કાઢીશું. પણ સમીર મને આ ઘરમાં કની. સમીરે વચ્ચેથી વાત કાપી નાખી. જો મીરા, તને ખબર છે ને કેટલી મહેનતથી આ ઘર મળ્યું છે. નવી જગ્યામાં ક્યારે કામ થાય, તું થોડાક દિવસોમાં ટેવાઈ જઈશ. તે રાત્રે અચાનક મીરાની આંખો ખુલી ગઈ. તેને લાગ્યું કે ઘોર અંધકારમાં જાણે છતમાંથી કોઈ તેને તાકી રહ્યું છે. બે લાલ લાલ આંખો. તે આંખો બંધ કરીને સમીરને વળગીને ઊંઘી ગઈ. દોઢ ફરી સવારે એની એ જવાબ, સમીર આમ તો તું આ બધામાં કંઈ માનતો નથી, પણ મને કાલે રાત્રે પણ. દોઢ દોઢ મીરા તું બસ કર હવે. પણ સમીર મને અહીં કોઈ ઘરમાં હોય તેવો આભાસ થયા કરે છે. તું કંઈ કરને, કદાચ મકાન માલિકને વાત કર. સમીર ભડક્યો, બસ મીરા આટલી મહેનતે મળ્યું છે ભાડે ઘર, તું એક કામ કરતો બીજું ઘર શોધવા માંગ, પછી કંઈક વિચાર. સમીરને અકળાયેલો જોઈને મીરાએ વાત બદલી, બપોરે માસીને ત્યાં ભજન છે. હજુ એ વાત પૂરી કરે તે પહેલાં જ સમીર ઊભો થઈને તૈયાર થવા ચાલ્યો ગયો. મીરાએ તેનું ટિફિન આપ્યું અને સમીર ઉતાવળમાં નીકળી પડ્યો. ફરી મીરા એકલી પડી, બધું વ્યવસ્થિત કરતી હતી ત્યાં જ પાછળના રૂમમાંથી અવાજ સંભળાયો. જઈને જોયું તો તેની કબાટ પર મૂકેલી પેટી નીચે પડી ગઈ હતી. તે વિચારમાં પડી ગઈ અને ત્યાં જ જાળીમાંથી કબૂતર ઉડીને ગયું. ઠીક છે તેમ કહી તેણે બધું સરખું કર્યું. આખા ઘરમાં એકલી હોવા છતાં પણ તેને લાગતું હતું કે કોઈ તેને જોઈ રહ્યું છે. કોઈકની નજરો કંઈક તો છે. તે ખૂબ અકળામણ અનુભવવા માંડી. વિચાર્યું એક દિવસ માસીને બોલાવી લાવીશ.